નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રૂપાલા દીપ્તિ મારો વિષય છે સમાજ વિદ્યા જે આપણે શરૂ કરેલું હતું બરાબર લોકડાઉન પહેલાં આપણે ચેપ્ટર નંબર આઠ જે શરૂ કર્યું હતું એમાં આપણે શરૂઆતમાં જોયું હતું કે સંસાધન કોને કહેવાય એના ઉપયોગો એના પ્રકારો આવી બધી માહિતી આપણે કરેલી હતી અને મેં લખાવી લખાવીને અને બીજે દિવસે પાંચ પાંચ માર્કના ત્રણ ત્રણ માર્કના રફ બુકમાં ક્વેશ્ચન આવી રીતે પાકા કરવા એવું બધું આપણે કરેલું હતું સાથે સાથે આપણે થોડીક જમીન પણ કરેલી હતી પાકી કાળી જમીન રાતી જમીન એવી પછી આપણે લોકડાઉન પછી આપણે ચેપ્ટર નંબર નવ જે આપણે વિડીયો દ્વારા ભણેલું હતું એમાં શરૂઆતમાં આપણે જોયું હતું કે જંગલના પ્રકારો હતા એ ત્યારબાદ વન્યજીવ વિશેની માહિતી હતી જેને એના સંરક્ષણ માટેની બાબતો હતી આપણે જોયું હતું કે વન્યજીવોનો વધારે પડતો વિનાશ થવા માંડ્યો છે એના ઘણા બધા કારણો હતા એને બચાવવા માટે આપણી ભારત સરકારે અને રાજ્ય સરકારે ઘણા બધી પરિયોજના બહાર પાડી હતી હતી જેમાં આપણે જોયું હતું કે વાઘની પરિયોજના હાથીની પરિયોજના ગેંડા પરિયોજના એના પછી એને ક્યાં બચાવવા કઈ જગ્યાએ સાચવવા એના માટે આપણે જોયું હતું કે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જૈવ આરક્ષિત આવું બધું આપણે કરેલું હતું પાકું બરાબર વિડીયો દ્વારા મેં ઘણા બધા ફોટોઝ દ્વારા પણ તમને જણાવ્યું હતું સાથે સાથે એ ચેપ્ટરમાં આપણે વચ્ચે વચ્ચે પરિચય જોયો હતો નાના નાના બરાબર કે જેમાં ખાસ યાદ રાખો ડુગાંગ હતું બરાબર ડુગાંગ જેવું ઘણું બધું હતું એક શિંગી ગેન્ડો ને એ બધું ખાસ ઈ બોર્ડમાં પૂછાયેલું છે એટલે એને ઇગ્નોર કર્યા વગર પાકું કરવાનું રહેશે એના પછી આપણે ચેપ્ટર નંબર બાર જોયું હતું કે જે ખનીજો વિશેનું હતું એમાં મોટી મોટી ખનીજો જે સૌથી વધારે ઉપયોગી ભારતમાં અને નિકાસમાં આયાતમાં ઘણી બધી જગ્યાએ લોખંડ કોલસો પછી રેગ્યુલર જે આપણા ઘરમાં પણ મળી આવતી હોય નાની મોટી ખનીજો તાંબુ બોક્સાઇટ એલ્યુમિનિયમ સ્ટીલ એવું બધું આપણે જોયું હતું જે ઘર વપરાશમાં અને ઉદ્યોગ ક્ષેત્રે ઉપયોગી છે એમાં એવા પણ ખનીજો હતા એવા પણ ઘણા બધા પદાર્થો હતા કે જે પુનઃપ્રાપ્ય પણ હતા અને પુનઃ અપ્રાપ્ય પણ હતા આજે મારે ખાસ એટલું જ કહેવાનું છે કે જે મેં જે ચેપ્ટર્સ કરાવેલા છે આઠ નવ અને બાર એ ખાસ થોડા થોડા અંતરે રિવિઝન કરતાં રહેવું જેથી ભૂલાઈ જાય નહીં જો એવું લાગે તો અમુક ક્વેશ્ચન આપણે ચાર્ટ વાઇઝ પણ કરીશું બરાબર તમારે ધીમે ધીમે મેં તમને ચાર્ટ વાઇઝ શીખડાવ્યું હતું એમ પણ તમે કરી શકો અને બને તો નાના નાના જે હોમવર્ક મેં આપેલા હતા બેથી ત્રણ પોઈન્ટ્સના બરાબર અને હવે પછીના જે વિડીયોઝમાં હું આપવાની છું બરાબર ચેપ્ટર નંબર બાર હવે થોડુંક જ બાકી છે તો જે આપણે પૂરું કરી નાખશું તો ખાસ યાદ રાખવાનું કે મારું હોમવર્ક તમારે લોકોએ પહેલાં પાકું કરી લેવું જે પણ પ્રશ્ન હોય એ પહેલાં પાકો કરી લેવો અને મોઢે લખવાની ટ્રાય કરવી જેથી આપણને ખબર પડે કે મેં પાંચ લીટી પાકી કરેલી હતી પણ મને આવડી તો ખાલી ત્રણ જ લીટી બરાબર તો એવી રીતે ટ્રાય કરવું પછી તો કે ખાસ યાદ રાખવાનું કે આ બધા ચેપ્ટર્સમાં જે નાનું નાનું શું પૂછાય છે તો કે આ મેં સ્ટાઇલ લખાવેલી હતી એમાં સૌથી પહેલાં ત્રણ માર્કના જોડકા પૂછાય છે ખાલી જગ્યા પૂછાય છે એક બે વાક્યના પ્રશ્ન પૂછાય છે તો એવું ઘરે બેઠા બેઠા રિવિઝન કરવું નવનીત બધાએ લય જ લીધી છે તો પાછળ તમને આપેલું જ છે તો એવું રોજ એક એક ચેપ્ટર્સની ટ્રાય કરવી જેથી આપણને યાદ રહે અને મેમરી આપણી એવીને એવી રહે બાકી આટલા બધા મહિના પછી તમે જ્યારે નવી વખત જ્યારે સ્કૂલે આવશો ત્યારે તમને થોડાક દિવસ તો મહિનો દિવસ તો તમને યાદશક્તિ સ્ટ્રોંગ કરવામાં થશે સો એના કરતા બેટર ધેન કે આપણે અત્યારથી જ કરીએ અને હવે આપણે ગયા વિડીયોનું હોમવર્ક જોઈ લઈએ ગયા વિડીયોમાં આપણે સૌર ઉર્જા જોયું તો કે સૌર ઉર્જા આપણને સૂર્ય દ્વારા મળે છે કેટલા બધા સાધનો બનાવવામાં આવ્યા છે બરાબર જેનાથી રસોઈ બને છે વીજળી પેદા થાય છે એવું બધું આપણું ગુજરાત સૌથી ફર્સ્ટ રેન્ક ઉપર છે ભારતમાં સૌર ઉર્જાને ઉપયોગ કરતું એમાં આપણે ગેડાનું ફૂલ ફોર્મ આ વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું હતું બીજો પ્રશ્ન હતો કે પવન ઉર્જા મેં કીધું હતું કે પવન ચક્કી દ્વારા આ લોકો પવન ઉર્જાનો ઉદ્યોગોમાં એવી રીતે ઉપયોગ કરે છે જેથી ઇલેક્ટ્રિસિટી ઓછી વપરાય ઘણા બધા રાજ્યોમાં પવનચક્કીનો ઉપયોગ થાય છે ગુજરાતમાં ખાસ કરીને જામનગરમાં લાંબા ખાતે અને કચ્છના માંડવી ખાતે મોટું ફાર્મ એટલે ઘણી બધી વધારે માત્રામાં ત્યાં પવનચક્કીઓ જોવા મળે છે હવે પછીનું બાકી રહેલું ચેપ્ટર નંબર બાર જે થોડુંક જ છે જે આપણે નવા વિડીયોમાં નવા વિડીયોમાં જણાવીશું ધન્યવાદ